આપણું મન એકલું પડવા ઠેરવાયેલું નથી મન હંમેશા એવું જ ઈચ્છે છે કે કોઈ સાથે હોય કોઈ ગુરુનો સાથ હોય કોઈ મિત્રનો સાથ હોય કોઈ જાણીતું સાથે હોય કોઈ સહયોગી સાથે હોય એકલા પડવું મનનો સ્વભાવ નથી પણ શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી કોઈ એકલું નથી થઈ શકતું ત્યાં સુધી તે આત્મીય શોધ તરફ એક ડગલું પણ માંડી નથી શકતું એકલા હોવું એ સામર્થ્ય છે એકાંત બહુ મૂલ્યવાન છે આત્મીય શોધ જ શક્ય છે એકાંતનો અને એકલા હોવાનો આગ્રહ બહુ જ ઊંડાણવાળી બાબતોમાંથી પ્રકટ થયો છે પહેલી વાત એ છે કે જ્યારે આપણે અન્યનો સાથ માંગીએ છીએ ત્યારે કમજોર થઈ જવાનું સ્વીકારીએ છીએ મૂલત તો સાથ કે સહાયની અપેક્ષા જ નબળાય છે આપણા મનનો નો ખૂણો કહે છે કે તારે સાથની જરૂર છે હવે વિચારીએ કે નબળું મન શું કરી શકે જે મન પહેલાં ડગલે કોઈનો ટેકો માગવા લાગ્યું તે પ્રાપ્ત શું કરી શકશે આથી જ પ્રથમ આવશ્યકતા એ છે કે આપણે ટેકો માગવાની નબળાઈ છોડી દઈએ જેમના ચિત્તમાંથી સંઘની સાર્થની સમાજની કે સહયોગની ઈચ્છા જ જતી રહી તે પૂર્ણતઃ એકલો બની જશે અહીં એકલા હોવું નબળાઈ નથી ઉપલબ્ધિ છે ઘણા ચિંતકો પોતાનો અદ્ભુત અનુભવ વર્ણવતા કહે છે કે જે પળથી કોઈના ટેકાની ઈચ્છા જતી રહે છે તે જ પળથી સમગ્ર વિશ્વ તમને સાથ આપવા ઉત્સુક બને છે સાથ માગવાથી મળતો નથી દેખાવ પૂરતા સાથીઓ મળે છે કારણ કે માગવાથી ક્યારેય કશું પ્રાપ્ત થતું જ નથી વાત થોડી કાલ્પનિક છે પૌરાણિક છે બોધકથા જેવી છે છતાં જાણવા જેવી છે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિતાંત એકલો ઊભો થાય છે ત્યારે જગતની સારી અને શુભ શક્તિઓ તેને સાથ આપવા આતુર બને છે અલબત્ત અલગ મનથી આગળ વધવા કૃતનિશ્ચયી વ્યક્તિ આવી શક્તિઓના સાથની પણ પરવાહ કરતી નથી કારણ કે ફરીવાર જો તે કોઈ અજ્ઞાત શક્તિનો સાથ મેળવવાની લાલસા રાખે છે તો તેના મનના કોઈ અંધારા ખૂણામાંથી પેલી ટેકાની શેષ ઈચ્છા સળવળવા લાગે છે જગતની બધી જ શુભ શક્તિઓ સાથ દેવા માટે તત્પર હોય તો પણ જે વ્યક્તિ એકલો જાને રે ની મહત્તા ટકાવી રાખે છે તે કાયમી હિંમતનો માલિક બની જાય છે આ સિદ્ધિ છે સામર્થ્ય છે અને અદ્ભુત મુક્તિ પણ છે કારણ સાર્થની ઈચ્છા આપણે બાંધે છે વળગણ છે બંધન આપવાનું કામ આ ઈચ્છા કરે છે સમાજને છોડીને ભાગવું સરળ છે પણ સમાજની ઈચ્છાઓથી મુક્ત થવું બહુ અઘરું છે માણસ એટલો પડવા માગતો નથી કોઈ પણ કારણ શોધીને કોઈ કોઈનો સાથ મેળવ્યા જ કરે છે મનઃસ્થિતિની વિચિત્રતા કેવી છે કે કોઈ નથી તેની ખાતરી થઈ જાય ત્યારે પણ માણસ બહુ ભય અનુભવે છે સચ્ચાઈ તો એ છે કે જ્યારે સૌ હોય ત્યારે પણ આપણે તો એકલા જ હોઈએ છીએ કોઈ કોઈની સાથે ક્યારે હોય છે આમ પણ કોઈ કોઈની સાથે ક્યાં હોઈ શકે આસપાસ હોઈ શકે નિકટ હોઈ શકે આપણા પડછાયા સિવાય આપણો સાથીદાર કોણ